રાજ્ય સરકારની યોજના મુજબ આજથી એપીએલ વન કાર્ડ ધારકોને અનાજ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી જ રાશનની દુકાનો પર લોકોની લાઈનો જોવા મળી હતી, ત્યારે સોશિયલ ડિસ્ટન્સના નિયમ મુજબ સૌ કોઈ લાઈનમાં ઊભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જોતા નજરે પડતા હતા. રાજ્ય સરકાર દ્વારા લોકોની રજૂઆત બાદ એપીએલ વન કાર્ડ ધારકોને અનાજ આપવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી, જેના અનુસંધાને આજથી આ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. ભુજના ભીડગેટ વિસ્તારના કાઉન્સિલર ફકીર મહમદ કુંભારે તેમના વિસ્તારમાં અનાજ વિતરણની કામગીરી અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ ફકીર મહમદભાઈ કુંભાર, નગરસેવક ભુજ. આજે એપીએલ વન કેટેગરી પ્રમાણે આજે સરકારશ્રીના નિયમ મુજબ 10 કિલા ઘઉં, 3 કિલા ચોખા, 1 કિલો ચણા, 1 કિલો ખાંડ અને 1 કિલો મીઠો. પહેલે શરૂઆતમાંથી જ્યારે માલ આપવામાં આવ્યો હતો ત્યારે બીપીએલ, એનએફએસ અને અંત યોજનાને એમને એના પછીની કેટેગરી જે છે એપીએલ વનને એ ત્યારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અત્યારે સમગ્ર સવારના 8 વાગ્યાથી અમે ભીડ ગેટ પાસે હિરેન ભાનુભાઈની દુકાનેથી માલ વિતરણ ચાલુ કરવામાં આવેલ છે. ને સમગ્ર તમે જુઓ છો તે પ્રમાણે કુંડાળા બનાવી અને કુંડાળાની અંદર કાર્ડ હોલ્ડરોને બેસાડવામાં આવ્યા છે, ત્યાં પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. અને આપના માધ્યમથી જ્યારે અમે રજૂઆત કરી ત્યારે સરકારશ્રીએ આપના માધ્યમથી આપની ચેનલની માધ્યમથી પણ આ સરકારશ્રીએ આવાજ સાંભળી અને આ જાહેર વિતરણ હેઠળ જે એપીએલ લોનને જે પણ અત્યારે રાશન ચાલુ કરવામાં આવેલ છે તે બદલ હું આપ સમગ્ર મીડિયા અને ઇલેક્ટ્રોનિક અને પ્રેસનો હું આભાર માનું છું. દરમિયાન આજથી એપીએલ વન કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવાનું હોતા વ્યાજબી ભાવની દુકાનોના વેપારીઓએ પણ સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી હતી અને લોકોને જરૂરિયાત મુજબની સેવા પૂરી પાડી શકાય તેવો પ્રયાસ કર્યો હતો. આજે ખાસ કરીને ભીડ ન થાય અને લોકો નિયમ મુજબ અનાજ મેળવે તેવા પ્રયાસો દુકાનદાર દ્વારા કરવામાં આવ્યા હતા. મારું નામ સમીર જસવંતભાઈ ગોર. ના, વિતરણની અંદર કોઈ તકલીફ નથી. વિતરણમાં શું છે કે ગવર્મેન્ટ જે રૂલ્સ બનાવ્યું છે કે 1-2 જેના પાછલું આંકડ નંબર હોય એનું 13 તારીખે વિતરણ, 3-4 જેનું નંબર હોય એનું 14 તારીખે વિતરણ, 5-6 જેનો નંબર હોય તે 15 તારીખે વિતરણ, એવી રીતે વિતરણ ચાલુ રાખ્યું છે. કીટ એટલે ઘઉં ક્વોન્ટમ આપેલું છે 10 કેજીનું, ચોખાનું 3 કેજીનું, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ, એવી રીતે કીટ તૈયાર કરેલ છે. કીટ અંદાજે 300 જેવી બનાવેલ છે અત્યારે. હા, પુરવઠા ખાતામાંથી માલ 75% જેટલો જથ્થો અત્યારે આપેલો છે, પછી વિતરણ પ્રમાણે આગળ પ્રોસેસ થશે. દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કચ્છ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દરેક વ્યાજબી ભાવની દુકાનો બહાર પોલીસ કર્મચારીની ગોઠવણ કરવામાં આવી હતી. આજે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ તોલંબિયાએ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને જાતે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. સરકારશ્રીની સૂચના મુજબ જે સસ્તા અનાજની દુકાનોમાં આજે ફરીથી મુફ્ત રાશનનું વિતરણની કામગીરી ચાલુ થઈ છે, જે કામગીરી સાંજ સુધી ચાલુ રહેશે અને જ્યાં સુધી તમામને અનાજ ન મળી જાય ત્યાં સુધી ચાલુ રહેશે. આ કોઈ 1 દિવસ માટે આ અનાજની દુકાન ખોલવામાં આવી નથી. મારી તમામ કચ્છના લોકોને, ખાસ કરીને પશ્ચિમ કચ્છના ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે સસ્તા અનાજ બાબતે અથવા આપને બીજી કોઈ પણ સમસ્યા આપને આવે, કોઈ મેડિકલ યા ડૉક્ટર ઇમરજન્સી યા કોઈ ખેડૂતોને, ખાસ કરીને જિલ્લાના ખેડૂતો છે, ખેત મજૂરો જે છે જેઓનું દાડમ પાકી ગયું છે યા પાક લેવા જાય અને કોઈ પણ પોલીસ રોકે યા ઇમરજન્સી સેવાઓમાં કોઈ પણ એવું એક કોન્સ્ટેબલ કે એવું કોઈ પોલીસ પોઈન્ટ ઉપર રોકે તો સીધું આપે 100 નંબર ઉપર સંપર્ક કરો. જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નંબર 100 નંબર છે. 100 નંબર ઉપર આપને 100% મદદ મળશે અને 100 નંબર સિવાય આપે મને મારા પર્સનલ મોબાઈલ નંબર 9974050073 ઉપર પણ કોઈ પણ ભાઈ કે બહેન ફોન કરશે તો તુરંત તેઓને મદદ પૂરી પાડવામાં આવશે.